નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમખ્યા રાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ભરૂચ શહેરમાં ખાડે ગયેલા પાલિકાના વહીવટને પગલે અંતે સિનિયર સિટીઝન દ્વારા શહેરના કામો માટે પાલિકા સામે ધરણા કરીને આંદોલનની શરૂઆત કરી છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવતી ન હોવાના આક્ષેપ સાથે ભરૂચ શહેરના એક નિવૃત્ત કર્મચારીએ નગરપાલિકા સામે લડત લડવાના આક્ષેપ સાથે આજરોજથી ભરૂચ પાંચબત્તી વિસ્તારમાં આમરણ ઉપવાસ પર બેઠા છે. ભરૂચ શહેરમાં રહીશ અને નિવૃત્ત જીવન જીવતા બિપિન ચંદ્ર જગદીશવાલાએ ભરૂચની પ્રજાના પ્રશ્નોને વાચા આપવા મેદાનમાં ઉતર્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી નગરપાલિકાનો વહીવટ ખાડે ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. તેવા આરોપ સાથે ભરૂચની ઘણી સોસાયટીના રહીશોને વિરોધ પક્ષ વિરોધ કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ચાલતી ગટર યોજના, રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા જેવા તમામ પ્રાથમિક મુદ્દાઓ વહીવટમાં ખાડે ગયેલ નગરપાલિકા સામે સ્થાનિક રહીશો રોષે ભરાય હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ભરૂચની પ્રજાને કરોડો રૂપિયાના ટેક્સ ભરવા છતાં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ નગરપાલિકા સામે નિવૃત્ત કર્મચારી બિપિન ચંદ્ર જગદીશવાલાએ અચોક્કસ મુદ્દતની હડતાલ સાથે આમરણ ઉપવાસની શરૂઆત કરી છે. બીજી તરફ આજે નગર સેવા સદન દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. નગરપાલિકામાં ભરૂચ શહેરના રહીશો દ્વારા આવતા વોર્ડ દીઠના પ્રશ્નો સમયસર વાચા આપી નિકાલ કર્યો હોત તો સેવા સેતુના નામે તાયફા ના કરવા પડતે, પરંતુ પ્રજાના કોઈક સમયસર પૂરા ના કર્યા હોય એટલે નગરપાલિકા પ્રજાના પ્રશ્નો પ્રત્યે સજાગ છે તેવા આડબરો સેવા સેતુના નામે ના કરવા પડે તેમ આક્ષેપ કર્યા હતા. આવનારા દિવસોમાં પ્રજા પોતાના પ્રશ્નો પ્રત્યે કેવળ સજાગ છે તે આવતા વર્ષે આવતા નગરપાલિકાના ચૂંટણીમાં ખબર પડશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આવેલ ખરોડ ચોકડી ઉપર બ્રિજ બનાવવાની માંગણી રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે કેન્દ્ર સરકારમાં કરતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ખરોડ ઓવરબ્રિજની મંજૂરીને મોહર લગાવવામાં આવી છે. ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો અંગે વારંવાર રાજ્યસભાના સાંસદ અને ભરૂચના લોકલાડીના નેતા અને કોંગ્રેસ અગ્રણી અહેમદભાઈ પટેલ દ્વારા વારંવાર અનેકો વિકાસ કામોમાં પોતાનો સીફળ આપ્યો છે અને તે બાબતની રજૂઆતો જે તે સમયની સરકારોમાં કરી છે અને તેને પગલે અનેકો વિકાસ કામો થયા છે, ત્યારે હવે અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામ ખાતે નેશનલ હાઈવે નંબર 8 ઉપર ફ્લાયઓવર બનાવવા માટેની રજૂઆત ગામજનો દ્વારા કરવામાં આવી હતી. કારણ કે વારંવાર નેશનલ હાઈવે નંબર 8 ઉપર અકસ્માતો સર્જાય જાતા હતા અને સતત ગામના લોકો પણ ભયભીત થતા હતા. અહીં અકસ્માતોની વરજાણ સર્જાતા એક સમયે ખરોડ ચોકડીને યમદૂત ચોકડી તરીકે પણ લોકો કહેવાનું શરૂ કર્યું હતું. ત્યારે અહીં શાળાઓ આવેલી છે, મદ્રસાઓ આવેલા છે અને મસ્ત મોટી કંપની આવેલી છે. તેના કામદારો પણ રોડની નજીક જ પોતાના વાહનો લઈને પસાર થતા હોય છે, જેના કારણે કેટલીક વખતે દિવસે તો કેટલીક વખતે રાતના સમયે પૂર ઝડપે બેફામ રીતે દોડતા વાહન ચાલકો દ્વારા રાહદારીઓને અને વાહન ચાલકોને અડફેટે લેતા તેઓના મોત થયા હોવાની અનેક ઘટનાઓ ઘટતા આ બાબતની જાણ રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલને ગ્રામજનો દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ દ્વારા હાલની કેન્દ્રની સરકારના કેન્દ્રીય માર્ગ અને મકાન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને અહીં ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથેનો એક રજૂઆત કરવામાં આવી હતી, જેના ગણતરીના સમયમાં જ એટલે કે થોડા દિવસોમાં જ આ રજૂઆતને પગલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ખરોડ ચોકડી ઉપર નવો ઓવરબ્રિજ બનાવવાની માંગણી સંતોષવામાં આવી છે. હવે ટૂંક જ સમયમાં ખરોડ ચોકડી નજીક ઓવરબ્રિજ બનતા અહીં બનતા અકસ્માતોની ઘટનાઓમાં ઘટાડો થશે તેવું લોકો માની રહ્યા છે. ત્યારે ખરોડ સહિત આજુબાજુના ગ્રામજનો, શાળા પરિવારના સભ્યો સહિતના આગેવાનો દ્વારા રાષ્ટ્રનેતા અહેમદભાઈ પટેલ અને નીતિન ગડકરીનો આભાર માન્યો છે. અંકલેશ્વરની પ્રતિની ચોકડી નજીક આજે પોલીસ દ્વારા લારી, ગલ્લા અને પથ્થરના વાળાઓને દૂર કરીને ટ્રાફિકને અર્જનો દૂર કર્યા હતા. અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં વધતા જતા દબાણને કારણે સાંજના સમયે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. સાંજ પડતાની સાથે જ અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલથી લઈને ભરૂચી નાકા સુધી તેમજ જેડીસી વિસ્તારમાં મહાવીર ટર્નિંગથી લઈને પ્રતિન ચોકડી સુધી સાંજના સુમારે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. ઠેર ઠેર દુકાન અને શોરૂમના સંચાલકો તેમજ પથારાવાળાઓ દ્વારા રોડ ઉપર દબાણ કરવામાં આવ્યું છે, જેને લઈને લોકો રોડ ઉપર જ પાર્કિંગ કરવા મજબૂર બનતા હોય છે. સાંજના સમયે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે. અવારનવાર સાંજના સમયે દબાણના કારણે સર્જાતા ટ્રાફિક જામની સમસ્યાને પગલે પોલીસ દોડતી થતી હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ જ અંકલેશ્વર શહેર પોલીસ તેમજ ટ્રાફિક શાખા અને પીડબ્લ્યુડીના અધિકારી અને નગરપાલિકા દ્વારા મળીને અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા નજીક પથારાવાળાઓને હટાવીને તેમને દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારબાદ ટ્રાફિકની સમસ્યામાં ઘણા અંશે રાહત થઈ હતી. ત્યારે આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ તેમજ ટ્રાફિક શાખા દ્વારા પ્રતિન ચોકડી વિસ્તારમાં રેલવે
રેલવે સ્ટેશન નજીક શાકભાજીની લારી અને પથારાવાળાઓના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા અને તેઓને ત્યાંથી દૂર કરીને દબાણ દૂર કરવામાં આવતા ટ્રાફિકમાં ઘણા અંશે રાહત થઈ હતી. ત્યારે અંકલેશ્વર શહેર અને જેડીસી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા દબાણો દૂર કરીને ટ્રાફિકની સમસ્યાનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા તેમની ફરજ નિભાવીને દબાણો તો દૂર કરવામાં આવ્યા છે, પરંતુ અંકલેશ્વર શહેરની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા હદ વિસ્તારમાં જ દુકાન અને શોરૂમના સંચાલકો તેમજ હોટલના માલિકો દ્વારા છેક ફૂટપાથ સુધી દબાણ કરવામાં આવ્યા છે અને તે દબાણ દૂર કરવામાં નગરપાલિકા કે પીડબ્લ્યુડીના અધિકારીઓ રસ ના દાખવતા હોય તેમ ફક્ત જ્યારે પણ દબાણ અંગેની વાત આવતી હોય છે ત્યારે પથારાવાળા અને લારી ગલ્લાવાળા ઉપર એક્શન લઈને દબાણ દૂર કરાયું હોવાનું વાતો કરવામાં આવે છે અને સબ સલામતની નીતિ અપનાવવામાં આવે છે. તો અંકલેશ્વર જેડીસી વિસ્તારની વાત કરવામાં આવે તો નોટિફાઈડ હદ વિસ્તારમાં આવતા દુકાન અને શોરૂમના સંચાલકોએ પણ એટલી જ હદે દબાણ કરી નાખ્યું છે, પરંતુ જેડીસી વિસ્તારમાં પણ નોટિફાઈડ એરિયા દ્વારા કે પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા કોઈક એક્શન લેવામાં આવતી નથી, જેને લઈને દબાણકર્તાઓને મોકળું મેદાન મળી જતું હોય છે. અંકલેશ્વર શહેરમાં પણ તે જ રીતે પથારી અને લારી ગલ્લાવાળા ઉપર એક્શન લેવામાં આવી છે, પરંતુ આજે પણ શોરૂમ અને દુકાનના સંચાલકો પોતાનું દબાણ કરીને અડીખમ બેઠા છે. ત્યારે હવે નગરપાલિકા નોટિફાઈડ એરિયા અને પીડબ્લ્યુડીના અધિકારીઓ દ્વારા ખરા અર્થમાં દબાણ કરનાર સામે એક્શન લેવામાં આવે તે જરૂરી છે. વાગરામાં લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવીન મોડેલ સબ રજિસ્ટર કચેરીનું લોકાર્પણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરવામાં આવ્યું હતું. વાગરાની મોડલ સબ રજિસ્ટર કચેરીનું લોકાર્પણ ભરૂચ જિલ્લાના સમહર્તાના હસ્તે કરવામાં આવ્યું હતું. કચેરીએ દસ્તાવેજ કરવા આવતા નાગરિકોને હવે વાતાનુકૂલિત અને આરામદાયક પ્રતીક્ષા ખંડનો લાભ મળશે. વાગરા સબ રજિસ્ટર કચેરી આઝાદી પૂર્વથી જ તાલુકા મથકે કાર્યરત છે. કચેરીમાં સરેરાશ વાર્ષિક 2200 જેટલા દસ્તાવેજોની નોંધણી થાય છે, જેની થકી સરકારને વાર્ષિક 14 કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી અને 2 કરોડથી વધુની નોંધણી ફી મળી કુલ્લે રૂપિયા 16 કરોડથી વધારે આવક મળે છે. કચેરીમાં દસ્તાવેજની નોંધણી, રેકોર્ડ શોધ, ઇન્ડેક્સ અને દસ્તાવેજની નકલો મેળવવા પ્રતિદિન 50-100 પક્ષકારોની અવર જવર રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયા કન્સેપ્ટને ધ્યાનમાં લઈને ડિજિટલ ટ્રાન્ઝેક્શન થકી અત્યાર સુધી 54 કેસોમાં વાગરા મામલતદાર કચેરી દ્વારા સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની ઓનલાઈન ઈ ચલણના માધ્યમથી ડાયરેક્ટ સાયબર ટ્રેઝરીમાં 13,74,75,405 રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી છે. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગની નોંધણી વિભાગના સબ રજિસ્ટરે કચેરીના મોડેલ તરીકે સગવડદાયક બનાવવાના પ્રોજેક્ટ હેઠળ ભરૂચ જિલ્લાની સબ રજિસ્ટર કચેરી તરીકે વાગરાની પસંદગી કરવામાં આવી હતી. લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલ મોડેલ કચેરીનું લોકાર્પણ ભરૂચ જિલ્લા કલેક્ટર ડોક્ટર MD મોડિયા અને જિલ્લા રજિસ્ટર ભરૂચના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે વાગરા તેમજ ભરૂચ વહીવટી કચેરીના અધિકારીઓ ઉપરાંત વાગરા તાલુકાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે ભરૂચથી સબ રજિસ્ટર કચેરીનું લોકાર્પણ કરવા ખાસ વાગરા પધારેલ જિલ્લા સમર્થાએ વાગરા મામલતદાર કચેરીની સ્વચ્છતા અંગે સવાલો ઉઠાવ્યા હતા, જ્યારે સબ રજિસ્ટર કચેરીના સ્ટાફને દૈનિક કેટલો દસ્તાવેજ સદર કચેરીમાં થાય છે તેમ પૂછતા દરરોજ 5-6 જેટલા દસ્તાવેજો થતા હોવાનું જણાવતા જિલ્લા કલેક્ટરે આશ્ચર્યચકિત સ્વરે જણાવ્યું હતું કે માત્ર 5-6 જેટલા દસ્તાવેજો પાછળ આટલી મોટી કચેરીની સી જરૂર, આટલા દસ્તાવેજો માટે આ જગ્યા ઘણી મોટી કહેવાય તેવું જણાવતા સર્વે હાજર લોકો અચરજમાં પડી ગયા હતા. જંબુસર તાલુકાના ટુંડજ ગામે પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના ટુંડેચ ગામે પ્રધાનમંત્રી આવાસોનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તાલુકા કક્ષાનો લોકાર્પણ કાર્યક્રમ જંબુસર તાલુકાના ટુંડજ ગામે તાલુકા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો તથા ટુંડજ સરપંચ દ્વારા લાભાર્થી ભાઈઓ બહેનોને કુકર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગરીબ પરિવારો માટે ઘરનું ઘર યોજના હેઠળ અલગ અલગ યોજનાઓ થકી ઘર વિહોણા કુટુંબોને તથા કાચા માટોડી મકાન ધારકો માટે મહત્વાકાંક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત આદિજાતિ પંડિત દીનદયાળ તથા પીએમ આવાસ યોજના હેઠળ જંબુસર તાલુકાના ટુંડજ ગામે 42 જેટલા મકાનોના લોકાર્પણ, ગૃહ પ્રવેશનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટિયારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો, જેમાં આદિજાતિના 7, પંડિત દીનદયાળના 16, PMYના 7, આમ 30 મકાન તથા સન 2019-20માં પંડિત દીનદયાળના 12 મકાન પ્રતિ મકાને 1,20,000ની રકમ મળી અંદાજિત
50,40,000 જેટલી રકમના મકાનો બનાવવામાં આવ્યા છે. ગરીબ જરૂરિયાતમંદ પોતાના ઘર બનાવવા સક્ષમ હોતા નથી, જેને પ્રધાનમંત્રી દ્વારા આયોજન હેઠળ ઘરનું ઘર બનાવવામાં આવે છે. જંબુસર તાલુકામાં 800 જેટલા આવાસોનો લાભ આ વર્ષમાં મળ્યો છે, તથા ટુંડચ ગામે 40 વધુ આવાસો બનાવવામાં આવ્યા છે. આ સહિત સ્વચ્છ ભારત પ્રધાનમંત્રીનું મિશન છે, તે આપણે સૌએ આપણું આંગણું સાફ રાખવું જોઈએ તો ગામ અને દેશ સ્વચ્છ થશે, તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને તો જ આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે તેમ ઉપસ્થિત પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના ડાયરેક્ટર GR પરમાર, તાલુકા મહામંત્રી બળવંતસિંહ પટિયાર, કિસાન સંઘ અગ્રણી તથા સરપંચો લાભાર્થી ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ટુંડજ મુકામે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત 7 જેટલા પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ જિલ્લાના નિયામક સાહેબના તેમજ તાલુકા પંચાયત પ્રમુખ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં લાભાર્થી આજે આપણે પાછળ ઊભા છે એવા પ્રકારના સુંદર આવાસ બનાવેલા છે. અને 2022 સુધી જે પણ ગરીબો લાભાર્થીઓની યાદી છે તમામને આવાસ આપી દેવાના છે. સરકારની આ મહત્વાકાંક્ષી યોજનાથી ગરીબોને ઘરનું ઘર આજરોજ અહીંયા ટુંડજ મુકામે 7 લાભાર્થી તેમજ પંડિત દીનદયાળ આવાસ યોજના અને હળપતિ આવાસ યોજના એમ બધી આવાસ યોજનાઓને મળીને 40 જેટલા આવાસોનું લોકાર્પણ આજે ટુંડજ ખાતે કરવામાં આવ્યું છે. અંકલેશ્વર શહેર પોલીસે 2 જગ્યાએ બાતમીના આધારે રેડ કરીને 2 બુટલેગર સહિત 1 મહિલાની ધરપકડ કરી હતી. અંકલેશ્વર શહેર પોલીસે 2 અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા સહિત 2 બુટલેગરોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરમાં આવેલ સરદાર પટેલ હોસ્પિટલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 1 ઇસમ પસાર થવાનો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડીને વિદેશી દારૂના 94 નંગ પાઉચ મળી કુલ્લે કિંમત રૂપિયા 9,000 વધુના મુદ્દામાલ સાથે જીતાલી પટક પાસેના સરસ્વતી નગરમાં રહેતા બુટલેગર વિપુલ શાવનભાઈ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. તો આવી જ રીતે શહેર પોલીસે ઉમરવાડા રોડ ઉપર ગુજરાત ગેસ કંપની પાસે ગલ્લા નજીક વિદેશી દારૂની 24 નંગ બોટલ મળીને કુલ 2,000 વધુનો મુદ્દામાલ સાથે કુસુમબેન કિશોર ઉર્ફે કિલિયા વસાવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ અંગે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે. આમ અંકલેશ્વર શહેર પોલીસે 2 વિવિધ જગ્યાએ રેડ પાડીને 11,000 ઉપરાંતનો દારૂ ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર શહેરના પંચાટી બજારમાં વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની અટકાયત કરી હતી. ભરૂચ LCB પોલીસે અંકલેશ્વર શહેરના પંચાટી બજારના પાંજરાપોર પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી આરંભી છે. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના પંચાટી બજારના પાંજરાપોર પાસે રહેતી સંગીતાબેન મહેશભાઈ વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવે છે, જેવી બાતમી ભરૂચ LCB પોલીસના કાફલાને મળી હતી. જ્યારે ભરૂચ LCB પોલીસનો કાફલો પ્રોહિબિશન ડ્રાઈવ અંગે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમીના આધારે પોલીસે રેડ કરીને વિદેશી દારૂની 44 નંગ બોટલ જેની કુલ કિંમત રૂપિયા 15,000 વધુના મુદ્દામાલ સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડીને આગળની કાર્યવાહી આરંભી છે. અંકલેશ્વરમાં આંધળા ગામ નજીક હાઈવા ટ્રકના ચાલકે ટ્રેક્ટર નીચે કંઈક અવાજ આવતા ચેક કરવા ઉભેલા યુવાન સહિત 2 અડફેટે લેતા 1 મોત નિપજ્યું હતું, જ્યારે 1 ગંભીર ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર અંદાળા ગામના પાટિયા નજીક હાઈવે ચાલકે ટ્રેક્ટરને અડફેટે લેતા 1 મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય 1 વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના ઓએનજીસી કોલોની સામે આવેલ આરવ એવન્યુમાં રહેતા 32 વર્ષીય છન્નુભાઈ ચંદ્રશેખર પટેલ અને રોહિત પટેલ 2 એન્જિનિયરિંગ વર્ક્સમાં નોકરી કરે છે. જેઓ કંપની દ્વારા અંદાળા ગામના પાટિયા નજીક એસર પેટ્રોલ પંપ પાસે ગેસ પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરી રાત્રે નેશનલ હાઈવે ઉપર કંપનીના ટ્રેક્ટરમાં આવી રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર નીચે કંઈક આવતું હોવાથી ટ્રેક્ટર થોભાવાને નીચે ઉતરી ઊભા હતા. તે વેળા પૂરપાટ ઝડપે ઘસી આવેલા હાઈવા નંબર GJ21W8166ના ચાલકે ટ્રેક્ટર પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં રોડની બાજુમાં ઉભેલ કંપનીના 2 કર્મચારીઓને ગંભીર ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ છન્નુભાઈ પટેલનું મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસના સર્વિસ રોડ અને GSRTC ને બનાવવાનું શરૂ કરતા પશ્ચિમ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ છે.
ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યાઓ સર્જાવાનું મુખ્ય કારણ એક જ હતું કે ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ અને જંબુસર બાયપાસ રોડની હાલત ખકડદજ ભંગાર અને બિસ્માર હોવાના કારણે અહીં વારંવાર વાહનો ખોટકાતા હતા અને તેના કારણે અહીં મસ્ત મોટી લાઇન વાહનોની લાગતી હતી. જ્યારે કે અહીં ઓવરબ્રિજ ઉપર પણ અસંખ્ય ખાડાઓ પડ્યા હતા. એટલું જ નહીં પણ ચોમાસા દરમિયાન તો ભરૂચનો આમોદ જંબુસર તાલુકાને જોડતો માર્ગ તેમજ મનુબરને જોડતો માર્ગ અને દહેજને જોડતો માર્ગ બિસ્માર હાલતમાં હતો. આ મામલે દહેજ બાયપાસ વિસ્તારની 40 પણ વધુ સોસાયટીના લોકો આજુબાજુના રહેવાસીઓ દ્વારા વારંવાર આવેદનપત્ર આપવામાં આવ્યા, નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી, કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી, PWDમાં રજૂઆત કરવામાં આવી અને માંગણી કરવામાં આવી કે આ બાયપાસ વિસ્તારના રોડોને તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે. કેમ કે જો બનાવવામાં નહીં આવશે તો આગામી દિવસોમાં તેઓ જલદ આંદોલન કરશે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના પશ્ચિમ વિસ્તાર કે જે દહેજ ઝોન, વિલાયત ઝોન, જ્યાંથી દરરોજ કંપનીઓની અસંખ્ય ગાડીઓ અવર જવર માટે આ રસ્તાનો ઉપયોગ થાય છે, મુખ્યત્વે વાગરા તાલુકાના આમોદ જંબુસર દહેજ વિસ્તારને જોડતા મુખ્ય એક જ માર્ગ છે. ભરૂચમાં પ્રવેશનો ઉદ્ભવ સ્થાન કહેવાય એવા બાયપાસ વિસ્તારમાં કેટલાક નોકરિયાત લોકો, વિદ્યાર્થીઓ પોતાની દરરોજની અવર જવર માટે જે રોડનો ઉપયોગ કરતા હતા. આ રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. પ્રશાસન સામે જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોએ તાત્કાલિક ધોરણે રોડનું સમારકામ થાય તે માટે અને નવીનીકરણ કરવા માટે આંદોલનો, આવેદનપત્ર, ચક્કાજામ જેવા કાર્યક્રમો યોજીને રોડ બનાવવાની માંગણી કરી, જેને પગલે GRDSના DCના પશ્ચિમ વિસ્તારની બાયપાસ ફાટક પાસે આવેલ સર્વિસ રોડનું આજ રોજ મંજૂર કરી RCCનો રોડ બનાવવા માટેની મંજૂરી આપી દેતા સર્વિસ રોડનું ખાટ મુહૂર્ત સલીમભાઈ અમદાવાદી, યુસુફભાઈ કરમાડવાલા, કરણ ટેલર, ફારૂકભાઈ ચંચવેલવાલા, સરફરાજ સંજરી, સાજીદભાઈ ખંડાલીવાલા, મૌલાના ઇમરાન, ઇમરાન બોક્સર, મહંમદભાઈ લીંબડીવાલા, દિલાવરભાઈ બચ્ચા, જેનુલ કામઠી, મોહમ્મદભાઈ સારોડી, સાજીદભાઈ કાપડિયા, સોહેલ યાકુબ, અબ્દુલભાઈ કામઠી, પટેલ ઇમ્તિયાઝ, રાહડપુરવાલા, ફેઝા પટેલ જેવા સમાજના અગ્રણીઓ દ્વારા હાજરી આપીને સંઘર્ષનો વિજય થવાની વાતને ઉત્સાહથી વધાવી લીધો હતો. નલિયાના એફઓ સ્ટેશનથી સદભાવના સાયકલ રેલી લઈને નીકળેલા 25 સાયકલ યાત્રીઓનો કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુસેનાની 87મી વર્ષગાંઠ નિમિત્તે કચ્છ ભુજ જિલ્લાના નાલિયા એરફોર્સ સ્ટેશન દ્વારા નાલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આયોજિત સદભાવના સાયકલ રેલી આજે તારીખ 19મીના રોજ સાંજે કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવી પહોંચતા વડોદરા એરફોર્સ સ્ટેશન પર એર કમાન્ડર આઈઆઈ ગુપ્તાએ આ સાયકલ વીરોને ફ્લેગ ઇન કરીને સ્વાગત સાથે આવકાર્યા હતા. એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ ફેક્ટરીના કુલ 25 સહભાગીઓએ નલિયાથી સ્ટેચ્યુ સુધીની આ સાયકલિંગ અભિયાનમાં ભાગ લીધો હતો. અભિયાનમાં ભારતના પ્રજાસત્તાક રાજ્યોમાં વિવિધ રજવાડાઓના એકીકરણમાં અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભ પટેલના નેતૃત્વ દર્શાવે છે. આ સાયકલ અભિયાનને વાયુસેના મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, એરફોર્સ એર ઓફિસર કમાન્ડિંગ એરફોર્સ સ્ટેશન વડોદરા કમાન્ડર આઈઆઈ ગુપ્તા તરફથી ઉષ્માભર્યો આવકાર આપવામાં આવ્યો હતો અને પ્રત્યેક સાયકલ વીર સાથે તેમણે હસ્તધૂનન કરીને પ્રોત્સાહિત કર્યા હતા. આ સદભાવના સાયકલ રેલીમાં ભાગ લેનાર સ્કોડના લીડર મોહન પ્રસાદે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું હતું કે ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સંદર્ભે લોકોમાં જાગૃતિ સાથે સ્વાસ્થ્ય પ્રત્યે પણ પૂરતી કાળજી રાખવાનો સંદેશ સાથેની તારીખ 13મીથી તારીખ 19મી સુધીની આ રેલી અંદાજે 650 કિલોમીટરનું અંતર કાપીને કેવડિયા ખાતે પહોંચી છે. અમારા એરફોર્સ સ્ટેશન નલિયા છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી તક લગભગ કિલોમીટર 650 કિલોમીટર છે. જે દિન અમને ટ્રાવેલ કર્યા, એક્સપિરિયન્સ બહુ બહુ બઢિયા હતા, અચ્છા એડવેન્ચર હતા, લર્નિંગ અચ્છા લર્નિંગ વાલી હતા. મેનલી 87th એનિવર્સરી ઇન્ડિયન એરફોર્સ કા, ઉસકા પ્રમોશન ઓર હમ મેસેજ પાસ કર રહે હૈ કે ઇધર પ્લાસ્ટિક જો આજકલ યુઝ કર રહે કાફી ઉસકો થોડા સા કમ કરને કે લિયે ધીરે ધીરે હમ ઉસકો નિકાલ દેંગે. અન્ય સાયકલ વીર વિંગ કમાન્ડર દીપેશ કુમારે માધ્યમો સાથેની વાતચીતમાં નલિયાથી અહીં સુધી આખું જૂથ ટીમ વર્કથી કોઈ પણ જાતના વિઘ્ન વિના આવી પહોંચ્યું છે. આ સાયકલ રેલીનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અને તેમના જીવનમાં યાદગાર બની રહેશે. લોકોને પ્રદૂષણ સામે જાગૃતતા દાખવવાની સાથે પ્રજાના સ્વાસ્થ્ય અને સુખાકારી અને ફિટ ઇન્ડિયાનો સંદેશ આ રેલી દ્વારા આપવાનો હેતુ રહેલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. बेसिकली उन्होंने बताया कि हम प्लास्टिक ना यूज़ करने का मैसेज स्प्रेड कर रहे हैं. टीम वर्क के साथ 650 किलोमीटर हमने 6 दिन में कंप्लीट किया है. टीम ने कोई इंसिडेंट नहीं हुआ, अच्छे से सारे लोग चले हैं. ये
संदेश हमने फैलाया कि नलिया से 650 किलोमीटर करके अल्ट्रा साइकिलिंग करके पूरी टीम हमारी आज सरदार वल्लभ भाई पटेल की स्टैचू ऑफ यूनिटी पे पहुँचे हैं। साइकिलिंग लोग ज़्यादा से ज़्यादा करें, फिटनेस भी रहेगी, पोल्यूशन कम होगा, ऑफिस साइकिल से जाएँ ताकि अच्छा रहेगा। साइकिल्स अच्छी भी हैं, न पेट्रोल की ज़रूरत, न कोई धुआँ, और आपकी सेहत भी बनती है। इसीलिए लोग साइकिल जितना अच्छा करें, जितना ज़्यादा करें उतना अच्छा रहेगा। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.